હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર વેલકમ ટુ સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે કન્ડક્ટરની ભરતી પરીક્ષામાં ઉપયોગી થાય તેવા કન્ડક્ટરની ફરજો નિગમને લગતી માહિતી ટિકિટ તેમજ લગેજના પ્રશ્નોના મોસ્ટ આઈએમપી પરીક્ષા લક્ષી ચર્ચા કરીશું જેનો ભાગ નંબર ત્રણ છે મિત્રો હવે સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો અને જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ પત્રકારોએ એસટી બસમાં મફત મુસાફરી માટે કયું કાર્ડ રજૂ કરવાનું હોય છે તો એક્રિડિયેશન કાર્ડ રજૂ કરવાનું હોય છે જેના લીધે પત્રકારો એસટી બસમાં મફત મુસાફરી કરી શકે છે સ્વાતંત્ર્ય સેનાની સહાયક સાથે મફત મુસાફરી કરે ત્યારે શું સાથે રાખવાનું હોય છે તો સ્વાતંત્ર્ય સેનાની સહાયક સાથે મફત મુસાફરી કરવી હોય તો જિલ્લા કલેક્ટર દ્વારા અપાયેલ ઓળખપત્ર સાથે રાખવાનું હોય છે હવે મિત્રો જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ પોલીસની ફરજ દરમિયાન એસટીની મફત મુસાફરી માટે શું અપાય છે તો પોલીસ મોટર વોરંટ અપાય છે એસટી કર્મચારીઓની સહકારી મંડળીઓ કયા નામે ઓળખાય છે તો એસટી ક્રેડિટ સોસાયટીના નામે એસટી કર્મચારીઓની મંડળીઓ ઓળખાય છે રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જીતનારને કેટલા કિલોમીટરની એસટીમાં મફત મુસાફરીનો પાસ મળે છે તો રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર વ્યક્તિને અમર્યાદિત કિલોમીટર એસટીનો મફતનો મુસાફરી પાસ મળે છે બસ સ્ટેશનોમાં કેબિન અને કોમ્પ્યુટર સાથેની વ્યવસ્થા કયા નામે ઓળખાય છે તો નાગરિક સુવિધા કેન્દ્રના નામથી ઓળખવામાં આવે છે એસટીના લોબા અંતરની બસોમાં ટીવી કોના સહયોગથી મુકાયા છે તો એસટીના લોબા અંતરની બસોમાં ટીવી સંભાવ વાઇસ ટીવીના સહયોગથી મુકાયા છે એસટી નિગમો કેટલા માન્ય યુનિયનો છે તો એસ ટી નિગમો કુલ ત્રણ માન્ય યુનિયનો છે જાહેર રજા રવિવાર કે વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓનો વિદ્યાર્થી પાસ ઉપયોગ કરી શકે ખરા તો ઉપયોગ કરી શકતા નથી રમતગમત માટે જૂથમાં પ્રવાસ કરતા વિદ્યાર્થીઓને ભાડામાં કેટલી રાહત અપાય છે તો રમતગમત માટે જૂથમાં પ્રવાસ કરતા વિદ્યાર્થીઓ તેમના ભાડામાં પચાસ ટકા જેટલી રાહત આપવામાં આવે છે રાજ્ય સરકારને કઈ નીતિ અન્વયે વોલ્વો તથા લક્ઝરી બસો દોડાવાય છે તો વધુ સારી બસ એ નીતિ અન્વયે લક્ઝરી અને વોલ્વો બસો દોડાવાય છે કેટલા કિલોમીટરની મુસાફરી માટે એક્સપ્રેસ બસમાં લોકલનું ભાડું વસૂલાય છે તો ત્રીસ કિલોમીટરની મુસાફરીમાં એક્સપ્રેસ બસોમાં લોકલનું ભાડું વસૂલવામાં આવે છે એસટીનો એશિયા ખંડનો સૌથી મોટો બસ બોડી બોધવાનો પ્લાન્ટ કયો આવેલો છે તો એસટીનો એશિયા ખંડનો સૌથી મોટો બોડી બોધવાનો પ્લાન્ટ એ નરોડા અમદાવાદમાં આવેલો છે એસટીના કયા પ્રકારની આંતરરાજ્ય બસમાં ખાનગી બસ કરતાં ઓછું ભાડું હોય છે તો વોલ્વો સ્ત્રી અનામત સીટ પર બેઠેલા કયા પ્રવાસીને ઉઠાડીને સ્ત્રી પ્રવાસીને બેસાડવાના હોય છે તો પુરુષ પ્રવાસીને ઉઠાડીને સ્ત્રી અનામત બેઠક પર સ્ત્રીઓને બેસાડવાની હોય છે એસટીની સાદી તથા એક્સપ્રેસ બસોમાં સીટોની સ્થિતિ કયા પ્રકારની હોય છે તો એસટીની સાદી તથા એક્સપ્રેસ બસોમાં સીટોની સ્થિતિ ત્રણ જેમ બે હોય છે એટલે કે ત્રણ બાય બે હોય છે એસટીની લક્ઝરી બસમાં સીટોની સ્થિતિ કયા પ્રકારની હોય છે તો બે જેમ બે હોય છે બસની કુલ બેઠક ક્ષમતાના કેટલા ટકા સુધી રિઝર્વેશન કરાય છે તો બસની કુલ બેઠક ક્ષમતાના પંચોતેર ટકા સુધી રિઝર્વેશન કરાય છે એસ ટીની પ્રત્યેક બસમાં સ્ત્રીઓ માટે કેટલી બેઠકો અનામત હોય છે તો એસ ટીની પ્રત્યેક બસમાં સ્ત્રીઓ માટે પોચ બેઠકો અનામત હોય છે ક્લોક રૂમ એટલે શું તો પ્રવાસીઓના માલ સામાન સાચાવવા માટે એસ તરફથી કેટલાક બસ સ્ટેશનો પર ક્લોક રૂમની સગવડ આપવામાં આવે છે કોઈ પણ મુસાફર વધુમાં વધુ કેટલા સમય માટે ક્લોક રૂમમાં પોતાનો માલ સામાન જાળવણી માટે રાખી શકે છે તો વધુમાં વધુ એક મહિના સુધી એ મુસાફર પોતાનો માલ સામાન જાળવણી માટે રાખી શકે છે એક મહિના બાદ તે માલ બિનવારસી ગણી મુંબઈ વ્હીકલ એક્ટ મુજબ એ માલનો નિકાલ કરવામાં આવે છે વિડિયો જોવા બદલ આપનો આભાર મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય ગેરવી ગુજરાત